राजकोट જિલ્લામાં ઠેર ઠેર નકલી બિયારણ વેચાઈ રહ્યું હોવાનો ચોંકાવનારો આક્ષેપ ભાડલા બેઠકના સભ્ય મનસુખ ખાચરિયાએ કર્યો હતો। તેના જવાબમાં કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચેકિંગની અને નમૂના લેવાની સત્તા ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પાસે છે, પરંતુ તેમ છતાં રાજકોટ જિલ્લા પંચાયતની કૃષિ વિભાગની ટીમે બિયારણના શંકાસ્પદ ગણાતા 216 નમૂના લીધા છે અને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે તમામ સભ્યોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે નકલી બિયારણ ક્યાં મળે છે તે જો કોઈ સભ્યના ધ્યાનમાં આવે તો તેવા વેપારી સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ। ચર્ચામાં ઝુકાવતા ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જે 256 નમૂના બિયારણના લીધા છે તેની તપાસ તાત્કાલિક પૂરી કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી હું સરકારમાં કરવાનો છું। આજની સાધારણ સભામાં ઉપસ્થિત સૌ સભ્યશ્રીઓ, મારા પ્રમુખ સવિતાબેન અને ખાસ અમારા આમંત્રણમાં નાપી અને ધોરાજી ઉપલેટા વિસ્તાર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપસ્થિત રહ્યા હતા। આજની સામાન્ય સભાની અંદર જે કંઈ નાના બધા પ્રશ્નો હતા, બાકીના પ્રશ્નો હતા, એની રજૂઆત કરી, પણ જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે, મિલેટને જાડુધાન, બાજરો, જુવાર, મગ, અડદ, આ આપણે જોયું વિશ્વની અંદર કોરોનાની મહામારી હતી, મહામારીની અંદર ભારત દેશ એવો હતો કે અડીખમ ઊભો રહ્યો, ઓછી નુકસાની થઈ, કોરોનાની મહામારીની અંદર આપણે સામનો કર્યો, એ વિચાર જાડો જાડુધન એટલે આપણે વર્ષોથી આપણો જે ધન છે, આપણો જે ખોરાક છે, એ ખોરાકની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી હોય છે, એટલે મિલેટ વર્ષ ઉજવી અને નરેન્દ્રભાઈએ વિશ્વને બતાવ્યું કે અમારે અહીંયા બાજરો પાકે છે, જુવાર પાકે છે, મગ પાકે છે, અડદ પાકે છે, એ સમગ્ર વિશ્વ આજે વિચારતું થઈ રહ્યું છે ખરેખર। એટલે નરેન્દ્રભાઈ એટલા માટે ખેડૂતના દીકરા તરીકે, ધારો કે આજે આપણો ભારત દેશ છે એ ખેડૂત લક્ષી દેશ છે, તો એની અંદર જાડુધાન, બાજરો, જુવાર આ ઉપજ થાય, એની ઉપજની અંદર જેની આમદાની થવી જોઈએ, એનો ઉપજ આવી જાય છે, આવવું જોઈએ આવક, એવી ભાવ નહોતા આવતા। નરેન્દ્રભાઈ મિલેટ વર્ષ કરી સમગ્ર વિશ્વને દેખાડ્યું તમારી ભારતની અંદર આ પાકે છે, મિલેટ વર્ષની ઉપજ અમે નક્કી કર્યું જ્યારે ઝારખંડ જિલ્લા પંચાયતની આજે અમારે સભ્યોને બધા ભેગા થઈ કે આપણે પણ નરેન્દ્રભાઈ જે એની અંદર કંઈક કરીએ નવું, તો આપણે સાધા સભા પૂરા થયા પછી જમણ હોય, જમણની અંદર આજે મિલેટ વર્ષ ઉજવી, મિલેટનું જે આઈટમો રાખી છે આજે જમવા માટે, તે મિલેટ ધાન રાખ્યું છે। બાકી રાજકોટ જિલ્લાના જે નાના મોટા પ્રશ્નો હતા એમાં એક મહત્વનો પ્રશ્ન હતો કે ડુપ્લિકેટ બિયારણ, ખરેખર સાચો પ્રશ્ન, સારો પ્રશ્ન હતો, અમે પણ આહવાન કર્યું રાજકોટ જિલ્લા આપના માધ્યમથી, આપણા પ્રેસ અને માધ્યમથી હું જાહેર રાજકોટ જિલ્લાના કોઈ પણ ગામડાની અંદર હું વિનંતી કરું છું, ક્યાંય પણ નકલી બિયારણ વેચતા હોય, નકલી દવા વેચતા હોય, અમારા સુધી જાણ કરે, અમે એમનું નામ નહીં આપીએ અને ત્યાં રેડ પડાવશું, એની ઉપર કેસ કરાવશું અને ભવિષ્યમાં પણ આવા ક્યાંય બનાવ ન બને એના માટે અમારી આખી ટીમ, રાજકોટ જિલ્લા પંચાયતની ટીમ સમગ્ર ખેડૂત માટે બેઠી છે। આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પણ મને ખાસ વિનંતી કરી, આજે હું રાજકોટમાં ઉપસ્થિત હતો કે તમે ઉપસ્થિત રહ્યો, તો મને એમ થયું કે બધા સભ્યોને મળવાનું થાય, પ્રશ્નોને સમજવાનો મોકો મળે, તો આજે એક પ્રશ્ન એક સભ્યશ્રીએ ઉપસ્થિત કરેલો કે નકલી બિયારણની કેટલીક ફરિયાદો અહીંયા રાજકોટ જિલ્લામાં અને અન્ય જગ્યાએ મળે છે, તો આ બાબતે બહુ મારી સ્પષ્ટ અમે જાહેરમાં પણ વાત કરી, સભ્યશ્રીઓને પણ કીધું કે કોઈપણ પ્રકારનું નકલી બિયારણ કોઈ મેન્યુફેક્ચર કરશે કે ખેડૂતોને વેચશે તો એ બાબતમાં રાજ્ય સરકાર બહુ સ્પષ્ટ અને કટિબદ્ધ છે। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા માનનીય કૃષિમંત્રી શ્રી, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ આ બાબતે બહુ સ્પષ્ટ છે કે કોઈપણ પ્રકારની નકલી બિયારણની એવી કોઈપણ પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવામાં આવશે અને આવી કોઈ નકલી બિયારણ ઉત્પાદન કરતા હોય કે પછી એનું વિતરણ કે વેચાણ કરતા હશે તો એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।